विद्यार्थी मित्रों, नवा टॉपिक तरफ जाइए। हेलो संयोजनों ना भौतिक गुणधर्मो जुए। हेलो संयोजनों शुद्ध स्वरूप में मोटे भागे रंगहीन होय छे। अपवादरूप प्रकाशनी हाजरी में ब्रोमो संयोजनों पीड़ा आछा पीड़ा अने आयोडो संयोजनों घाटा पीड़ा रंगना होय छे। तमाम हेलो संयोजनों बाष्पशील होय छे अने एनी बाष्प मीठी वास धरावे छे। एक थी लेने त्रण सुधीना कार्बन धरावता हेलो संयोजनों सामान्य तापमाने अने दबाणे वायु स्वरूप में धीरे धीरे जेम कार्बननी संख्या वधती जशे एम प्रवाही स्वरूप अने पछी घन स्वरूप में रूपांतरित थशे। आल्केन करता एना अनुवर्ती आल्काइल हेलाइड ना गलन बिंदु उत्कलन बिंदु वधारे होई शके ध्रुवीय बनना कारणे। पहला तो आपणे समझिए अनुवर्ती एटले शू। आल्केन में जेटला कार्बन होय एटला ज कार्बन धरावतो हेलाइड। दाखला तरीके अहींया जो मिथेन में एक कार्बन छे तो मिथाइल क्लोराइड में भी एक ज कार्बन छे। हवे आमां क्लोरीन नी विद्युतता वधारे होवाथी आंशिक रीते ध्रुवीय बंध बनशे। अने आ बिन ध्रुवीय बंध छे आनी अंदर एटले ध्रुवीय बंध होय एनी प्रबळता वधारे होय एटले एना उत्कलन बिंदु वधारे होय। समानधर्मी श्रेणी एमां क्रमशः आगळ वधीए तो उत्कलन बिंदु वधता जाय। अहींया समानधर्मी श्रोणी कोने कहशो? बे क्रमिक सभ्योमां सी एच टू नो उमेरो थतो जाय એવી શ્રેણીને આપણે સમાનધર્મી શ્રેણી કહીએ છીએ। અને સમાનધર્મી શ્રેણીમાં ક્રમશઃ આગળ વધો એટલે સી એચ ટુ ઉમેરાતા જાય એટલે અણુભારમાં 14 યુનો વધારો થતો જાય। એના કારણે બંધોની માત્રા વધે તો તોડવા માટે આપવી પડતી ઉર્જા એટલે કે ઉત્કલન બિંદુ એના સ્વાભાવિક રીતે વધતા જાય। 1 ડિગ્રીથી 3 ડિગ્રી હેલાઇડ તરફ જઈએ એના સમ ઘટકોની વાત છે। 1 ડિગ્રી 2 ડિગ્રી અને 3 ડિગ્રી તો શાખાઓ વધે આપણે વાત કરી હતી એમ શાખાઓ વધે એટલે અંતર આણ્વીય આકર્ષણ ઘટે એના કારણે ઉત્કલન બિંદુ ઘટતા જાય છે। આયોડો આલ્કેન બ્રોમો આલ્કેન ક્લોરો આલ્કેન અને ફ્લોરો આલ્કેન આમાં જો ઉત્કલન બિંદુની વાત કરતા હોય તો જેમ હેલોજનનો કેન્દ્રીય વીજભાર વધે એમ એનું આલ્કાઇલ ગ્રુપ પ્રત્યેનું આકર્ષણ વધે અને એના કારણે ઉત્કલન બિંદુ વધે। આયોડિનનો કેન્દ્રીય વીજભાર એટલે કે એમાં પ્રોટોનની સંખ્યા 53, બ્રોમિનમાં પ્રોટોનની સંખ્યા 35, ક્લોરિનમાં 17 અને ફ્લોરિનમાં 9 છે। એટલે જેમ જેમ કેન્દ્રીય વીજભાર ડાઉન થતો જશે આલ્કાઇલ ગ્રુપ પ્રત્યે હેલોજનનું આકર્ષણ ઘટતું જશે અને એના કારણે ઉત્કલન બિંદુ ક્રમશઃ ઘટતા જશે। નેક્સ્ટ ગુણધર્મ છે 6 કાર્બન ધરાવતો હેલો આલ્કેન જુઓ। તમે 6 કાર્બન ધરાવતો હેલો આલ્કેન જુઓ અને 6 કાર્બન ધરાવતો હેલો એરિન્સ લઈએ। સપોઝ કે આ 6 કાર્બન ધરાવતો હેલો એરિન છે। આ બંનેમાં હેલો એરિનના ઉત્કલન બિંદુ વધારે હોય એનું કારણ એમાં સંસ્પંદન હોય છે અને સંસ્પંદનના કારણે આ જે બંધ છે સી એક્સ બને એ આંશિક દ્વિબંધ લક્ષણ ધરાવે એના કારણે બંધની મજબૂતાઈ વધે સાદા એટલે કે આલ્કેનના સી એક્સ બંધ કરતા અને એના કારણે એને તોડવા માટે વધારે ઉર્જા આપવી પડે। નેક્સ્ટ ગુણધર્મ 1,2-ડાયક્લોરોબેન્ઝીન 1,4-ડાયક્લોરોબેન્ઝીન અને 1,3-ડાયક્લોરોબેન્ઝીનના ઉત્કલન બિંદુ ક્રમશઃ ઘટતા જાય છે આ ક્રમમાં જે નીટમાં પણ આ કોન્સેપ્ટ પૂછાય છે। નેક્સ્ટ ગુણધર્મ છે પોલી ક્લોરો આલ્કેન પોલી બ્રોમો આલ્કેન પોલી આયોડો આલ્કેન આ બધા પોલીમર પદાર્થો કહેવાય એક પ્રકારના તો એની ઘનતા સ્વાભાવિક રીતે પાણી કરતાં વધારે હશે જ। એમાં પણ પાછી જો કાર્બનની સંખ્યા વધે હેલોજનની સંખ્યા વધે કે હેલોજનનો પરમાણુ ભાર વધે તો ઘનતા હજી વધુ ને વધુ વધતી જશે। હેલો સંયોજનો પાણીના એચ બંધને તોડી શકતા નથી એટલે એ ઇઝીલી પાણીમાં દ્રાવ્ય થશે નહીં।
પરંતુ એને ઉર્જા આપો તો એ પાણીના એચ બંને તૂટી શકે, એટલે એને ગરમ કરતાં એ પાણીમાં દ્રાવ્ય થશે. વાસ્તવમાં હેલો સંયોજનો અને પાણી મિક્સ કરતાં જે નવા આકર્ષણ બળ પેદા થાય છે એ પાણીના એચ બંધના આકર્ષણ જેટલું પ્રબળ નથી હોતું, એટલે જનરલી સામાન્ય તાપમાને પાણીમાં એની દ્રાવ્યતા ઓછી હોય. પણ એની કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્યતા વધારે છે, એનું કારણ હેલો સંયોજન અને કાર્બનિક દ્રાવકોને મિક્સ કરો ત્યારે જે નવા આકર્ષણ બળ ઉત્પન્ન થાય છે એ મૂળભૂત રીતે હેલો સંયોજન અને મૂળભૂત રીતે આપણા જે કાર્બનિક દ્રાવકો હતા એના વ્યક્તિગત આકર્ષણો જેટલા જ હોય છે, જેના કારણે એ ઇઝીલી સોલ્યુબલ થઈ શકે. એક ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, નીચેના સંયોજનોને એના ઉત્કલન બિંદુના ચઢતા ક્રમમાં ગોઠવો. તો ઉત્કલન બિંદુના ચઢતા ક્રમમાં ગોઠવવાના છે. તો એક કોન્સેપ્ટ આપણે યાદ રાખીએ કે જેમ આણ્વીય દળ વધારે હોય એમ ઉત્કલન બિંદુ વધારે હોય. હવે તમને ખ્યાલ આવી રહ્યો છે કે આમાં બ્રોમિન છે અને આમાં ક્લોરિન છે. ક્લોરિન પણ પાછો એક જ છે એટલે આનું આણ્વીય દળ ઓછું હશે એટલે આનું ઉત્કલન બિંદુ ચોથા નંબરે આવે. બ્રોમિનની માત્રા જેમાં વધારે હશે એનું ઉત્કલન બિંદુ વધારે હશે, એટલે બ્રોમિનની માત્રા આમાં વધારે છે એટલે આ ફર્સ્ટ નંબર, એનાથી ઓછી સેકન્ડ, એનાથી ઓછી થર્ડ. ત્રણ સંયોજનો આપ્યા છે, 1-ક્લોરોપ્રોપેન આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ અને 1-ક્લોરોબ્યુટેન, અને આ ત્રણેયમાં ઉત્કલન બિંદુનો ક્રમ જોવાનો છે. તો આપણે કીધું જેમ આણ્વીય દળ વધારે હોય એમ ઉત્કલન બિંદુ વધારે હોય, તો 1-ક્લોરોબ્યુટેનનું આણ્વીય દળ વધારે છે એટલે એનું ઉત્કલન બિંદુ વધારે છે. અને પછી આ બેમાં કાર્બનની સંખ્યા સરખી છે પણ 1 ડિગ્રીથી 3 ડિગ્રી તરફ જાય એટલે ઉત્કલન બિંદુ ઘટતા જાય, એટલે આ 1 ડિગ્રી છે તો આનું ઉત્કલન બિંદુ આના કરતાં વધારે હશે. હવે એક ક્વેશ્ચન છે, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, આપણે 11th ભણ્યા છીએ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, અને હવે આવે છે પ્રક્રિયા. એને ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કહે છે, શોર્ટમાં એને SN પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તો સૌથી પહેલાં સમજીએ આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન છે શું, જોઈ લઈએ. સપોઝ કે આપણી પાસે એક પ્રક્રિયક છે, તો એક પ્રક્રિયક છે આપણી પાસે માની લઈએ, અને અહીંયા કોઈ ઋણભારિત ઘટક છે અથવા તો એવો તટસ્થ ઘટક જેની પાસે વધારાના ઇલેક્ટ્રોન્સ છે. હવે આ પ્રક્રિયકના જે કેન્દ્રમાં રહેલા પ્રોટોન્સ છે એની તરફ આ ઋણભારિત ઘટક અથવા તો એવો તટસ્થ ઘટક કે જેની પાસે વધારે ઇલેક્ટ્રોન છે એ આકર્ષાવાનો. તો આ ઘટક પ્રક્રિયકના કેન્દ્ર તરફ આકર્ષાયો એટલે એવા ઘટકને આપણે કેન્દ્રાનુરાગી ઘટક કહીશું. હવે શું થશે, આ આપણો આલ્કાઇલ હેલાઇડ છે અને આ રહ્યો એક ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્રાનુરાગી, તો એ આના કેન્દ્ર તરફ આકર્ષાશે, હેલોજનનું વિસ્થાપન કરી અને પોતે જોડાઈ જશે. તો કેન્દ્રાનુરાગીએ આ વિસ્થાપન કર્યું એટલે આ રિએક્શન કહેવાશે કેન્દ્રાનુરાગી રિએક્શન. કેન્દ્રાનુરાગી ઘટક તરીકે ન્યુક્લિયોફાઇલ તરીકે આપણે લઈ શકીશું OH- OR- RCOO- NH2- X- થાયો આલ્કોહોલ SH-. આ દરેકમાં એક જ પરમાણુ કેન્દ્રાનુરાગી ઘટક તરીકે વર્તે છે. દાખલા તરીકે NH2- N, SH- S, OH- O, OR- O. પણ હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, સાયનાઇડ લઈએ CN-, તો એમાં કાર્બન પણ કેન્દ્રાનુરાગી તરીકે વર્તી શકે અને નાઇટ્રોજન પણ વર્તી શકે. પણ જો કાર્બન કેન્દ્રાનુરાગી તરીકે વર્તશે તો સાયનાઇડ પ્રોડક્ટ મળશે વિસ્થાપનના અંતે, અને જો નાઇટ્રોજન કેન્દ્રાનુરાગી તરીકે વર્તશે તો આઇસોસાયનાઇડ, વાસ્તવમાં સાયનાઇડ નિપજ CN તરીકે અને આઇસોસાયનાઇડ નિપજ NC તરીકે દર્શાવાતી હોય છે. એવી જ રીતે
एनओ टू में पण एनओ टू माइनस में पण एनु स्ट्रक्चर आ रीते बताइए तो एमां ऑक्सिजन अने नाइट्रोजन बंने केन्द्रानुरागी तरीके वर्ती शके। जो नाइट्रोजन केन्द्रानुरागी तरीके वर्तशे तो विस्थापनना अंते नाइट्रो आल्केन मळशे, अने जो ऑक्सिजन केन्द्रानुरागी तरीके वर्तशे तो एमां आल्काइल नाइट्राइट मळशे। तो विद्यार्थी मित्रों सीएन माइनस एनओ टू माइनस आ बधा एवा केन्द्रानुरागी छे के जेमां एक करता वधारे घटको केन्द्रानुरागी तरीके वर्ते छे, एटले के अहीं बे घटको वर्ते छे बन्नेमां केन्द्रानुरागी तरीके। तो आवा केन्द्रानुरागी प्रक्रियकोने आपणे उभयदंती केन्द्रानुरागी अथवा तो द्विकेन्द्रानुरागी प्रक्रियको कहीए छीए। तो हवे विद्यार्थी मित्रों सौथी पहेला समझीए छीए एस एन टू रिएक्शन, एटले के न्यूक्लियोफिलिक सब्स्टिट्यूशन रिएक्शन, जेनो प्रक्रियाक्रम बे होय। रासायणिक गतिकी प्रकरण में आपणे प्रक्रियाक्रम विषेनी वात करेली छे। 1937 में एडवर्ड डेविड हक्स अथवा तो एडवर्ड डेविड ह्यूहस अने सर क्रिस्टोफर इनगोल्ड आ बे वैज्ञानिकों प्रक्रिया दर्शावी। एस एन टू प्रक्रिया छे एटले एनो प्रक्रियाक्रम बे छे। થોડુંક સમજી લઈએ આમાં પ્રક્રિયાની ઝડપના આધારે વૈજ્ઞાનિકોએ આ ક્રમ આપેલા છે, આપણે રાસાયણિક ગતિકીમાં જોઈ ગયા છે, એને આપણે પ્રક્રિયા ક્રમ કહીએ છીએ, અત્યારે આપણે એને સ્વીકારી લઈએ છીએ। આ પ્રક્રિયાનો વેગ બે બાબતો પર આધાર રાખશે, એક તો પ્રક્રિયક એટલે કે સબસ્ટ્રેટ કહીએ છીએ અને અધસ્તર કહીએ છીએ, અને બીજો ન્યુક્લિયોફાઇલ જે એની પર એટેક કરવાનો છે અહીંયા દર્શાવી શકીએ એનું વિકલન વેગ સમીકરણના આધારે આપણે એમ કહીએ છીએ કે વેગ એ સબસ્ટ્રેટ એટલે કે પ્રક્રિયક અને ન્યુક્લિયોફાઇલ બંનેની સાંદ્રતા પર આધાર રાખે છે, એટલા માટે પણ એનો પ્રક્રિયાક્રમ બે હોઈ શકે છે। વાસ્તવમાં આ પ્રક્રિયા એક જ તબક્કામાં થવાની છે। હવે હું તમને બતાવું કે એક્સમાંથી વાય ને વાયમાંથી ઝેડ, તો આ તો બે તબક્કા થયા, પણ આ જે વાયવાળું સ્ટેપ છે ને એ ક્ષણિક હોય છે, એનું આયુષ્ય ક્ષણિક હોય છે, એને સંક્રાંત અવસ્થા કહીએ છીએ। એટલે બહુ ઝડપથી એ વિઘટિત થઈ જતું હોવાથી આપણે એમ કહી શકીએ કે વાસ્તવમાં એક્સમાંથી ઝેડ એક જ તબક્કામાં બન્યું ગણાય। હવે રિએક્શન તરફ જઈએ તો રિએક્શન ધ્યાનથી જોશો, અહીંયા તમને એક સબસ્ટ્રેટ આપ્યો છે મિથાઇલ ક્લોરાઇડ, એના ત્રણેય હાઇડ્રોજન બંધ અલગ અલગ સાઇનથી બતાવે છે। આવી સાઇનનો મતલબ થાય, અહીંયા જે બતાવ્યું છે એવી સાઇનનો મતલબ થાય કે એ હાઇડ્રોજન અને કાર્બન એક જ સમતલમાં છે, ડોટેડનો મતલબ થાય સમતલની આગળ પાછળ કે ડાબી બાજુ છે કે જમણી બાજુ, અને આવી જે નિશાની છે એનો મતલબ સમતલની ઉપર કે નીચે તરફ છે, પણ વિસમતલીય થ્રી ડાયમેન્શનલ સંયોજન કહેવાય। વિદ્યાર્થી મિત્રો આ મિથાઇલ ક્લોરાઇડમાં આપણે એન્ટર કરીશું કેન્દ્રાનુરાગી ઓ એચ માઇનસ। અહીંયા તમે જોઈ શકો છો ક્લોરિન પર આંશિક રીતે ઋણભાર છે, કાર્બન પર આંશિક રીતે ધનભાર છે। તો હવે ઓ એચ માઇનસ જો ક્લોરિનને વિસ્થાપન કરીને એને જોડાવું હોય તો એ આ ડાયરેક્શનમાં દાખલ નહીં થઈ શકે, એનું રીઝન શું છે? તો ઓલરેડી આ નેગેટિવ ચાર્જ પાર્ટિકલ છે અને આ પણ નેગેટિવ ચાર્જ છે, તો નેગેટિવ નેગેટિવ વચ્ચે રિપલ્શન થશે, અપાકર્ષણ થશે, તો ઓ એચ માઇનસને જો આ સંયોજનમાં જોડાવું હોય તો આનાથી વિરુદ્ધ દિશામાંથી દાખલ થવું પડે, એક્ઝેક્ટલી આ રીતે। અને અહીં આ ક્લોરિનની હાજરીમાં જ આ ઓ એચ માઇનસ એન્ટર થાય છે સંયોજનમાં। શરૂઆતમાં આ બંધ નિર્બળ હોય છે અને આ બંધ પ્રબળ હોય છે, અને અંતમાં આ બંધ પ્રબળ બને છે અને આ નિર્બળ બને છે, પણ એની વચ્ચે શરૂઆતમાં કાર્બનનું સંકરણ એસપી થ્રી હોય છે, ક્ષણવાર માટે આ અવસ્થા આવી છે ત્યારે કાર્બનનું સંકરણ એસપી ટુ થઈ જાય છે, દરેક હાઇડ્રોજનના સમતલ પણ સમાન થઈ જાય છે, અને તરત જ ક્ષણવારમાં આ બંધ પ્રબળ બનીને સીએલ માઇનસ તૂટી જાય છે, બંધ તૂટે સીએલ માઇનસ છૂટો પડી જાય છે અને પાછું કાર્બનનું સંકરણ એસપી થ્રી આવી જાય છે અને આપણી પ્રોડક્ટ મળી જાય છે। પણ વિદ્યાર્થી મિત્રો તમે હવે પ્રોડક્ટ અને રિએક્ટન્ટ આ બંનેને એક સાથે કમ્પેર કરશો તો આમાં હાઇડ્રોજનની દિશાઓ બદલાઈ ગઈ છે, હાઇડ્રોજન આમાં લેફ્ટ હેન્ડ સાઈડ હતા, આમાં રાઇટ હેન્ડ સાઈડ છે। તો આ પ્રોસેસને આપણે નિપજનું ઇન્વર્ઝન કહીએ છીએ, ઇન્વર્ઝન એટલે ઉલટ સુલટ થવું। અહીંયા જોઈ શકો છો તમે આ પ્રક્રિયક અને આ નિપજમાં હાઇડ્રોજનની દિશાઓ ઉલટાવી અને ઇન્વર્ઝન અથવા તો ઉલટ સુલટ થવું એમ કહેવાય।
અહીંયા ક્લોરિનની હાજરીમાં જ ઓએચ માઇનસ જોડાવા માટે આવ્યો છે. આપણને જનરલી એવું હોય કે સીએચ થ્રી સીએલમાંથી સીએચ થ્રી પ્લસ અને સીએલ માઇનસ છૂટો પડશે અને પછી ઓએચ માઇનસ અહીંયા જોડાશે, એટલે કે પ્રક્રિયકમાંથી પ્લસ અને માઇનસ છૂટા પડે એટલે એનું અસમ વિભાજન થયું. આપણને એવું લાગે કે આવું થશે, પણ વાસ્તવમાં અહીંયા અસમ વિભાજન બનતું નથી, એટલે કે પ્રક્રિયકોનું અસમ વિભાજન અહીંયા પોસિબલ બનતું નથી. એસએન ટુ પ્રક્રિયા 1 ડિગ્રી હેલાઇડ સરળતાથી દર્શાવે, 2 ડિગ્રી મુશ્કેલીથી અને 3 ડિગ્રી વધુ મુશ્કેલીથી દર્શાવે છે. એનું રીઝન શું છે ધ્યાનથી સમજીએ. 1 ડિગ્રી હેલાઇડમાં એક જ ઇલેક્ટ્રોન દાતા ગ્રુપ છે સીએચ થ્રી, જે ઇલેક્ટ્રોન ડોનેટ કરે અને એ ઇલેક્ટ્રોન આ સંયોજનના સમતલની ઉપર નીચે ફરતા રહીને એક વાદળ બનાવે અને એ વાદળના કારણે ઓએચ માઇનસ એન્ટર થવું હોય તો ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણના કારણે ઝડપથી એન્ટર ના થઈ શકે તો પણ 1 ડિગ્રીમાં બી આ તકલીફ પડે, તો 2 ડિગ્રી હેલાઇડમાં તો 2 ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોય એટલે એનું વાદળ ઇલેક્ટ્રોનનું વાદળ વધારે મજબૂત બને એટલે ઓએચ માઇનસને એન્ટર થવામાં વધારે મુશ્કેલી પડે. તો પછી 3 ડિગ્રીનો તો તમે અંદાજ લગાવી શકો છો કે 3 ડિગ્રીમાં 3 ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હોવાના કારણે ઓએચ માઇનસને એન્ટર થવામાં વધારે અપાકર્ષણ નડે એટલે ઇઝીલી દાખલ ના થઈ શકે. માટે આ પ્રક્રિયાની સરળતાનો ક્રમ 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી છે. આપણે એમ કહી શકીએ કે જેટલું નાનું ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ હશે એટલો અવરોધ ઓછો નડે તો એટલી ઇઝીલી એસએન ટુ રિએક્શન થાય. પાછું હેલોજનમાં પણ આ પ્રક્રિયાની સરળતાનો ક્રમ જોઈએ તો આઈ માઇનસ ઇઝીલી આપે, બીઆર માઇનસ એનાથી મુશ્કેલી, સીઆર માઇનસ એનાથી પણ મુશ્કેલ અને એફ માઇનસ એનાથી પણ મુશ્કેલીથી આપે. એટલે કે આયોડાઇડ સંયોજન આ પ્રક્રિયા સરળતાથી દર્શાવે જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી હોય, અને ફ્લોરાઇડ મુશ્કેલીથી દર્શાવે, એ વાસ્તવમાં જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોય એ મુશ્કેલીથી દર્શાવે. એસએન ટુ પ્રક્રિયામાં નિપજ મળ્યા પછી એનું રીઅરેન્જમેન્ટ એટલે કે પુનર્વિન્યાસ શક્ય બનતો નથી.